નમસ્કાર મિત્રો, આજે જાણીશું આપણે તુલસીશ્યામ વિશે. તો મિત્રો, ગુજરાતમાં આવેલા જૂનાગઢ શહેરથી માત્ર 123 કિલોમીટર દૂર આવેલ તુલસીશ્યામ સુંદર ઉપવન છે. આ સ્થળ ઉનાથી તો માત્ર 29 કિલોમીટર દૂર છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર છે આ સ્થળ. અહીંના જંગલમાં ઘોડા, હરણ, સિંહ વગેરે જોવા મળી આવે છે. આ જંગલની લીલોતરી મનને શાંતિ આપનારી છે. અહીંયા શ્યામ સુંદર ભગવાનનું મંદિર પણ આવેલું છે અને ગરમ પાણીના કુંડ પણ છે. આ કુંડમાં સ્નાન કરીને પૂજા કરવાનો મહિમા અપાર છે. જૂનાગઢથી કેશોદ, વેરાવળ, કોડીનાર અને ઉના થઈને તુલસીશ્યામ જઈ શકાય છે. આ માર્ગ વચ્ચે વંથલી, સોમનાથ, ગોરખમઢી અને પ્રાચી જેવા તીર્થ સ્થળો પણ આવેલા છે. કહેવાય છે કે જાલંધર નામના એક યોદ્ધાએ દેવોને હંફાળ્યા હતા અને તેની પર ખુશ થઈને વિષ્ણુએ તેને વરદાન માગવા કહ્યું હતું. તો તેણે માગ્યું કે વિષ્ણુ અને પોતાની બહેન લક્ષ્મી પોતાના ઘરે રહે. ભગવાને તેને વરદાન આપી દીધું અને કહ્યું કે જે દિવસે તેનાથી અધર્મનું આચરણ થશે તે દિવસે તેઓ ત્યાંથી જતા રહેશે. જાલંધરને પત્ની વૃંદા જેવી એક સતી સ્ત્રી મળી હતી. હવે તેના રાજ્યમાં ધર્મચક્ર ચાલતું હતું, પરંતુ દેવો સાથે તેણે વેર બાંધી લીધા હતા. નારદજીએ એક વખત તેની પાસે આવીને કહ્યું કે બધા જ દેવોની પાસે એક સુંદર પત્ની છે, તો તારી પાસે શું છે? તેણે કહ્યું કે મારી પાસે વૃંદા છે. તો નારદે કહ્યું કે સતી ખરી, પણ સ્વરૂપમાન તો નહીં જ ને? તેણે નારદને પૂછ્યું કે સૌથી સ્વરૂપમાન કોણ છે? નારદે કહ્યું કે પાર્વતી. તો તેમણે પાર્વતીને પ્રાપ્ત કરવાનું પ્રણ લીધું. ત્યારે જાલંધરની મતિ બગડી ત્યારે તેનો ધર્મ ભ્રષ્ટ થયો. હવે વિષ્ણુ તેનો સાગર લોક છોડીને વિષ્ણુ લોકમાં પાછા ફર્યા. અત્યારે જ્યાં તુલસીશ્યામ છે ત્યાં વિષ્ણુએ મનોહર ઉદ્ગાનની રચના કરી અને સાધુનો વેશ લઈને સમાધિમાં બેસી ગયા. બીજી બાજુ વૃંદાને સ્વપ્ન આવ્યું કે કઈ અમંગળ બનવાનું છે. તે વાતની ખાતરી કરવા માટે ચાલી ત્યાં રસ્તામાં તેને તે સુંદર ઉદ્યાનમાં તપસ્વી દેખાયા. તે તેમની પાસે ગઈ અને તેમને પોતાની વાત જણાવી. સાધુએ કહ્યું કે તારા પતિનું મૃત્યુ થયું છે અને વૃંદાના ખોળામાં તેના પતિના શરીરના ટુકડા પડવા લાગ્યા. વૃંદાના આ વિલાપ કરતી જોઈને વિષ્ણુએ નકલી જાલંધર ઉત્પન્ન કર્યો અને વૃંદાને તેની સાથે સહવાસ કર્યો. તેથી તેનો સતી ધર્મ ભ્રષ્ટ થઈ ગયો. વૃંદાનો સતી ધર્મ નષ્ટ થવાથી શંકર સાથેના યુદ્ધમાં જાલંધરનું મૃત્યુ થયું. તેને ખ્યાલ આવી ગયો કે આ બધી વિષ્ણુની માયા છે. તેથી તેણે વિષ્ણુને શ્રાપ આપ્યો કે તારી પત્નીનું પણ કોઈ તપસ્વી દ્વારા અપહરણ થશે. વિષ્ણુએ વૃંદાને મનાવવાના ઘણા બધા પ્રયત્નો કર્યા, પરંતુ વૃંદાનું મન માન્યું નહીં. વિષ્ણુએ તેને વરદાન આપ્યું કે તું વનમાં તુલસી બનીને રહીશ અને દરેક શુભ કાર્યમાં તારું મહત્વ રહેશે. તું પ્રાણીઓની પીડાઓ ઓછી કરીશ. તું તુલસી રૂપે અને હું શ્યામ શૈલી રૂપે અવતરીશ અને તુલસીશ્યામ રૂપે આપણે દુનિયામાં ખ્યાત બનીશું. આ રીતે ભગવાનના વરદાનથી વૃંદા તુલસીના રૂપે અવતરી અને વિષ્ણુ શ્યામ શૈલ્યના રૂપે અવતર્યા અને તે જ મનોહર ઉદ્ગાનમાં તુલસીશ્યામની પ્રતિષ્ઠા થઈ. આ તુલસીશ્યામની આજુબાજુ ભારે ગીરનું જંગલ આવેલું છે અને કોઈ ગામ નથી. અહીં ભાદરવી સુદ 11ના દિવસે જલ જીર્ણીનો મોટો મેળો ભરાય છે, જેમાં હજારો શ્રદ્ધાળુઓ આ ઉમટી પડે છે.